નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે હું ફરી એકવાર આપની જૂની યાદોને તાજું કરતો એક હાસ્ય નિબંધ જેનું નામ છે ટાઈમ ટેબલ લઈને આવ્યો છું અને જેના લેખકનું નામ છે જ્યોતિન્દ્ર દવે. તો ચાલો આપણે આજે આ ટાઈમ ટેબલ હાસ્ય નિબંધ જોઈશું. હું એક કામ કરવાનું માથે લઉં છું, તે જ વેળા બીજું કાંઈ એવું આવી પડે છે કે આગલું કામ મારે મુલતવી રાખવું પડે છે ને પછી તે રહી જ જાય છે. એક મિત્રનું અમુક કામ કરી આપવાનું મેં માથે લીધું હતું, પણ તે ન થઈ શક્યું. તેના બચાવમાં મેં એમને કહ્યું, ત્યારે તમે એક કામ કરો. મને બધા કામ કરવાનું શા માટે કહેતા હશે તે સમજાતું નથી. આરામ લો એમ કહીને આ જગતમાંથી બધા પરવાળી ગયા હોય એમ લાગે છે. ના ના, હું તો એમ કહું છું કે તમે બધા કામ વ્યવસ્થાપૂર્વક કરી શકો તેટલા માટે એક યુક્તિ કરો. હા, એ ઠીક છે, યુક્તિ કરવી મને ગમે. તમે ટાઈમ ટેબલ બનાવો. પછી દરેક કામ અમુક નિયત સમયે જ કરવું અને ટાઈમ ટેબલ પ્રમાણે દરેક કાર્ય થઈ જશે એટલે કાંઈ રહી નહીં જાય. હા, એ યુક્તિ સારી છે, હું અજમાવી જોઈશ. મારા મિત્રને તો મેં ઉપર પ્રમાણે જવાબ દીધો, પણ મને લાગે છે કે એ યુક્તિ અગાઉ અનેકવાર અજમાવવામાં આવી છે. મેં પોતે પણ ટાઈમ ટેબલ બનાવી એ પ્રમાણે વર્તવાનો પ્રયત્ન એક કરતાં વધારે વાર કર્યો હતો, પણ એથી કંઈ વર્તું નથી એવો મારો સામાન્ય અનુભવ છે. હું વિદ્યાર્થી હતો ત્યારે ગીતાબાકી સ્થિતપ્રજ્ઞની અવસ્થા મેં લગભગ પ્રાપ્ત કરી લીધી હતી. સુખેશુ વિગત સ્પૃહ બનીને લાભવ લાભવ જયા જયોનો વિચાર પડતો મૂકી હું હંમેશ યુધિષ્ઠિર વિગત જ્વર રહેતો, અર્થાત વર્ગમાં ઊંચો નંબર લાવવા વિશે કેવળ નિસ્પૃહ રહી બીજા છોકરાઓ સાથે લડવામાં મશગુલ રહેતો. મારા વડીલો મારી આ બ્રાહ્મી સ્થિતિ સહન કરી શક્યા નહીં અને કેળવણીની માયાજાળમાં ફસાવી મને શાળા મહાશાળાની પરીક્ષાના ચક્રાવામાં નાખવાની ઈચ્છાથી તારે નિયમિત વાંચવું પડશે અને એટલા માટે ટાઈમ ટેબલ બનાવી એ પ્રમાણે વાંચવા માંડ એવો હુકમ એમણે કાઢેલો. મેં ટાઈમ ટેબલ બનાવ્યું, પણ એ બનાવવામાં મને જે મહેનત પડી તેને લીધે એનો અમલ 2 મહિના સુધી મારાથી થઈ શક્યો નહીં. 6-7 વિષયોને તૈયાર કરવાના, તેમાં કોને કેટલું પ્રાધાન્ય આપવું, કયો વિષય ક્યારે રાખવો એ પ્રશ્નનું નિરાકરણ કરતાં સમયને શક્તિનો એટલો બધો વ્યય કરવો પડ્યો કે ટાઈમ ટેબલ બનાવવાને બદલે એટલો વખત મેં થોડું થોડું પણ વાંચ્યું હોત તો હું પરીક્ષામાં બહુ ઊંચે નંબરે ઉત્તીર્ણ થાત. પરંતુ ટાઈમ ટેબલ બનાવવાને લીધે હું માનું છું કે તે વર્ષે હું સારી રીતે પાસ ન થયો. અમુક રાગ અમુક વખતે જ ગાવો જોઈએ એવો શાસ્ત્રકારોએ નિયમ રચ્યો છે. તે પ્રમાણે અમુક વિષય અમુક વખતે વંચાય તો એ તેમાં સહેલાઈથી પારંગત થવાય એવી શોધ કોઈએ કરી નથી. એટલે દરેક વ્યક્તિને એની શોધ પોતાની મેળે કરી લેવી પડે છે. આમ કરવામાં એટલો બધો પરિશ્રમ પડે છે કે એવી શોધ કદાચ કરી શકાય તો પણ તે પછી તેનો અમલ ભાગ્યે જ થઈ શકે છે. એક અનુભવી ડાહા પણ કોઈનામાં પણ ભાગ્યે જ આવે છે. હું પણ આવા એક અનુભવે કંઈ શીખ્યો નહીં ને ટાઈમ ટેબલ બનાવવાના પ્રયોગ લોબા કાળ સુધી મેં કર્યા. ટાઈમ ટેબલ બનાવ્યા પછી તેનો અમલ કરવામાં પણ એટલું જ દુઃખ છે. આપણે કંઈ યંત્ર નથી કે અમુક નિયમ પ્રમાણે કાર્ય કર્યા જ કરીએ. યંત્ર પણ કોઈક વાર અટકી પડે છે અને આપણા કરતાં બીજા ઉપર ટાઈમ ટેબલ વધારે આધાર રાખે છે. રવિવારે 3-4 સમય દાખલા ગણવાનો હોય તે વેળા કોઈ આવી ચડે ને આપણને ટાઈમ ટેબલને અનુસરતા અટકાવે તેનો શું ઉપાય? તે ઉપરાંત ઘણીવાર ચોર સાનુમાનો ઘર પ્રવેશ કરે તે રીતે એક વિષય બીજા વિષયના પ્રદેશમાં ઘૂસી જાય છે. સાહિત્યના અધ્યયનને માટે કલાક રાખે હોય ત્યાર પછી દાખલા ગણવાનું આવતું હોય તો ઘણીવાર સાહિત્યનું અધ્યયન 1.5 કલાક સુધી લંબાતું ને દાખલા હવે 5 કલાકમાં કેમ ગણી શકાશે કરી એટલો વખત આરામ લેવો ઠીક એવી વૃત્તિ મને થતી. આરામ માટે કલાક રાખ્યો હોય તો એ કલાક 4 ગણો બની જતો અને એની પછીના વિષયો
લાચાર બની જોઈ રહેતા અને આમ ટાઈમ ટેબલ અનુસાર મારાથી ચલાતું નથી એવું જ્ઞાન મને થતું. ત્યારે મને એટલો પશ્ચાતાપ થતો કે પશ્ચાતાપ કરવાનો સમય ટાઈમ ટેબલમાં નોંધાયો ન હોવા છતાં મારે 2-3 કલાક પશ્ચાતાપને હવેથી ટાઈમ ટેબલ પ્રમાણે જરૂર ચાલીશ એવો નિશ્ચય કરવામાં ગાળવા પડતા. ટાઈમ ટેબલ બનાવનારને દરેકને મારી સૂચના છે કે ટાઈમ ટેબલ ઘડતી વેળા તેમાં હંમેશ 1 કલાક ટાઈમ ટેબલના ક્રમભંગ માટેના પશ્ચાતાપ સારું રાખવો. આમ કાચ, ઘડિયાળ ને સત્યની પેટે ટાઈમ ટેબલ એવી નાજુક વસ્તુ છે કે તે જરા વારમાં વિકૃત બનીને ચૂંથાઈ જાય છે. કહે છે બધા મહાપુરુષો ટાઈમ ટેબલ રાખતા ને તે પ્રમાણે વર્તતા. મહાપુરુષો વિશે કહેવાય છે એમાંની ઘણી વાતો લઘુ પુરુષોએ જોડી કાઢેલી હોય છે, છતાં આ વાતમાં કંઈ તથ્ય હોય તો પણ તેઓ ટાઈમ ટેબલ ઘડીને ચાલતા હતા માટે મહાપુરુષ થયા હતા એમ વક્તવ્ય હોય તો તે ખોટું છે. ટાઈમ ટેબલ પ્રમાણે ચાલતા માટે તેઓ મહાપુરુષ થયા એમ માનવા કરતાં તેઓ મહાપુરુષ હતા માટે ટાઈમ ટેબલ પ્રમાણે ચાલી શકતા એવું માનવું વધારે સંયુક્તિક છે. ટાઈમ ટેબલ પ્રમાણે તો ટ્રેન પણ ચાલી શકતી નથી તો આપણા જેવા સામાન્ય મનુષ્યનું શું ગજું કે ટાઈમ ટેબલ પ્રમાણે બરાબર ચાલી શકીએ. આગળ જણાવ્યું તેમ ટાઈમ ટેબલ બનાવવામાં દુઃખ પડે છે ને તેનું અનુસરણ કરવામાં દુઃખ પડે છે, પરંતુ રેલવેના ટાઈમ ટેબલની વિશેષતા એ છે કે તેને બનાવવામાં તો બહુ જ મહેનત પડે છે. એ માટે ખાસ નિમવામાં આવેલો અધિકારી મોટા પગારે લાંબો સમય એ કાર્ય પાછળ ગાળે છે ત્યારે ટાઈમ ટેબલ તૈયાર થાય છે. એ તૈયાર થયેલા ટાઈમ ટેબલ પ્રમાણે બિચારી ટ્રેનો ચાલવાને બહુ પ્રયાસ કરે છે, પણ કંઈ ને કંઈ ઉપાધિ એને નડ્યા વગર રહેતી નથી. આ ઉપરાંત સૌથી મોટી ખૂબીની વાત તો એ છે કે ટાઈમ ટેબલ તો સમજવામાંય બહુ મુશ્કેલી પડે છે. કેટલીક ટ્રેનો અમુક સ્ટેશનેથી ઉપડે છે એમ દેખાયા પછી એ ક્યાં જાય છે તેનો પત્તો જ ન લાગે. કોઈ ટ્રેન ક્યાં જાય છે તે માલૂમ પડે તો એ કયે સ્ટેશનેથી ક્યારે ઉપડે છે તે ખોળતા કપાળે પરસેવું પડે. કેટલી વાર 7 ડાઉનને 9 અપમાં ગોથા ખાધ્યા જ કરીએ. એકવાર અમારે બહુ પરિચિત નહીં એવા સ્થળે જવાનું હતું, એ માટે કઈ ટ્રેન બદલવી પડશે તે નક્કી કરવું પડે એમ હતું. 3 દિવસની માથાપૂર, મતભેદ અને વિચારને સલાહ ઉપરાંત બીજા કશાકની પણ આપલે થયા પછી માલૂમ પડ્યું કે અમે જે ટાઈમ ટેબલ પર આધાર રાખ્યો હતો તે થોડા દિવસ પર જ બદલાઈ ગયું હતું અને અમે નક્કી કરેલી ટ્રેન 1/2 કલાક પહેલાં જ ઉપડી ગઈ હતી. ટાઈમ ટેબલ પણ આમ વારંવાર બદલાયા કરે પછી ટાઈમ ટેબલનું ટાઈમ ટેબલ પણ જ કેમ રહે? છતાં રેલવેના ટાઈમ ટેબલમાં વારંવાર પરિવર્તન થયા કરે છે. તે પરથી જ સિદ્ધ થાય છે કે ટાઈમ ટેબલની પદ્ધતિ માનવ જીવનને અનુકૂળ નથી. કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થયા છે. સમય પર આધિપત્ય મેળવવા માટે મનુષ્યએ કઈ કઈ યુક્તિ કરી છે? અવિભાજ્યને અખંડ સમયના કકડા કરી મનુષ્ય તેને પોતાને અનુકૂળ કરવા મથ્યો છે. દીકકાળનું ખરી રીતે જોતા અસ્તિત્વ જ નથી એમ પણ કેટલાક તત્વજ્ઞોએ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે. આ ટાઈમ ટેબલ મહાપાજી લાગે છે, એણે તમને વળી પાછા છેતર્યા. દવેજી, 9 અપ ન હોય, 9 પણ ડાઉન જ હોય, 8 અપ કે એમ બેકી જ અપ હોય. પ્રકાશન. આઇન્સ્ટાઈન જેવા હોય તે વિશેના અત્યાર સુધીના આપણા ખ્યાલ ભૂલ ભર્યા હતા એમ દર્શાવ્યું છે. ટાઈમ ટેબલ દ્વારા આપણે વહી જતા વખતને આપણી સેવા માટે રોકવાનો પ્રયત્ન કરીએ છીએ. ચોરસ ખાનાઓ દોરી તેની અંદર કલાકોને કેદ કરી લઈએ છીએ, પણ રવીન્દ્રનાથના એક કાવ્યમાં આવે છે કે બીજાને કેદ કરવા એક મનુષ્ય શોકળ ઘડતો હતો. તે જેમ જેમ નવી કડીઓ બનાવતો હતો તેમ તેમ તે પોતે જ બંધાતો જતો. એ ન્યાય આપણે ટાઈમ ટેબલમાં જેમ જેમ કાળને કેદ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ તેમ
આપણે પોતે જ કેદ થતા જઈએ છીએ. અભેદ પ્રાપ્તિનો ઉદ્દેશ્ય રાખી હિન્દુ સમાજે જેમ ભેદભાવના વધારી છે, તેમ કારને અધીન કરવાના ઉદ્દેશથી રચાયેલા આવા ટાઈમ ટેબલ આપણને જ ગુલામ બનાવે છે. ટાઈમ ટેબલ પ્રમાણે ચાલવાને હું બંધાયેલો છું. મારી રુચિ અરુચિની એને જરાય દરકાર હોતી નથી. ખરું છે કે એનો ઘડનાર હું છું, પણ પોતે જ રચેલી માયામાં બદ્ધ થતા આત્મતત્વ પેઠે મારા ઘડ્યા ટાઈમ ટેબલમાં હું બંધાવું છું. આપણે લાગણીવાળા પ્રાણી છીએ. અમુક વખતે અમુક વસ્તુ આપણને ગમે ને બીજે સમયે ન પણ ગમે. દર સોમવારે 12 સુધી મને દાખલા ગણવા ગમશે જ એમ કેમ કહી શકાય, પણ ટાઈમ ટેબલ તો અમુક વખતે અમુક જ વસ્તુ કરવી પડશે તેવો આગ્રહ કરે છે. હંમેશ એના આગ્રહને વશ થઈએ તો આપણે નિરંતર ઉપરીની સેમાં દબાતા નિર્બળ મનના ક્લાર્ક જેવા બની જઈએ અને એના હુકમનો અનાદર કર્યા કરીએ તો કાયદાનું ઉલ્લંઘન કરવાની ટેવાળા ગુનેગાર થઈ જઈએ. આમ ટાઈમ ટેબલનું અનુકરણ કરીએ તો નિર્બળ મનવાળા થઈ જવાનો ને અનુકરણ ન કરીએ તો ગુનેગાર થવાનો, એમ બંને પ્રકારનો ભય ટાઈમ ટેબલ ઘડવાથી આપણે માથે ઊભો થાય છે. આપણું આખું જીવન અનિશ્ચિતતાથી ભરેલું છે, તેમાં ટાઈમ ટેબલને અવકાશ જ નથી. છતાં મારા મિત્રની સલાહ પ્રમાણે દરેકે ટાઈમ ટેબલ બનાવવું તો ખરું જ, એથી મનને એક પ્રકારનો સંતોષ રહેશે. પણ એ પ્રમાણે ચાલવા વિશે ચિંતા ન રાખવી. ટાઈમ ટેબલ રાખ્યા છતાં એ જાણે હોય જ નહીં એમ વર્તન રાખવું. આમ કર્યાથી ટાઈમ ટેબલ રાખવા ન રાખવા બંનેનો લાભ મળી શકશે. આજે મારા લેખ તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને આવા વધુ વિડીયો સાથે આપણે ફરી મળીશું. થેન્ક યુ.